નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય કલસો પાઠ 4 સસલાની પાછળ કૂતરો જોઈશું. બાળકો, આ વિડીયોમાં આપણે આ પાઠનો ભાગ 1 જોઈશું. હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને જૈની સાને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો. સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા હતા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે. ચાલો હવે આપણે પાર્ટ 4 સસલાની પાછળ કૂતરો જોઈએ. બાળકો, આ હવે આપણે ભાગ 1 શરૂ કરીએ. બાળકો, સૌ પ્રથમ અહીંયા એક સરસ મજાનું ગીત આપેલું છે, તો બાળકો ચાલો આ ગીત વાંચીએ. બાળકો, હું આ ગીત વાંચું છું, તમારે આ ગીત ધ્યાનથી સાંભળવાનું છે જેથી તમને આગળના પ્રશ્નો આવડે. તો ચાલો ગીત શરૂ કરીએ, વાંચીએ. જૂતા જેના દાગતર, માપો જરાક નાળી, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી. મને ડંખે વારે વારે, તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. હવે આપણે આગળ જોઈએ તો બાળકો, સરસ મજાનું ગીત હતું ને, હવે આપણે આગળ જોઈએ. તો અહીં જૂથકાર્ય, નીચેની ડિઝાઇન જુઓ, તેને અલગ અલગ ડિઝાઇન બનાવો. તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો. વર્ગમાં ફરીથી જૂથથી ડિઝાઇન જુઓ. બીજા જૂથે બનાવેલી કોઈ એક ડિઝાઇન ફરીથી બનાવો. બાળકો, અહીં અલગ અલગ સુંદર સુંદર ડિઝાઇન આપેલી છે જે તમારે તમારા વર્ગખંડમાં બનાવવાની છે. બાળકો, હવે અહીં 3 પ્રશ્નો આપેલા છે, વાતચીત. તો પ્રશ્ન નંબર 1, તમારા પુસ્તકનો આકાર કેવો છે? બાળકો, તમારા પુસ્તકનો આકાર કેવો છે? જો તમારા પુસ્તકનો આકાર લંબગન હોય તો લંબગન લખો અને જો લંબચોરસ હોય તો લંબચોરસ લખો. મારા પુસ્તકનો આકાર લંબચોરસ છે. હવે અહીં પ્રશ્ન નંબર 2, પુસ્તકો વડે શું શું બનાવી શકાય? ઉત્તર, પુસ્તકો વડે અલગ અલગ ડિઝાઇન બનાવી શકાય, જેમ કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ટેબલ, ખુરશી, ઘર, મિનારો વગેરે. પ્રશ્ન નંબર 3, તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું, કેવી રીતે? તો બાળકો, તમે આ પ્રવૃત્તિ કરી બરાબર, આપણે અગાઉ જે તમે પ્રવૃત્તિ કરી હતી, હવે એના આધારે તમારા જૂથે શું પુસ્તકથી શું બનાવે ને કેવી રીતે, તે પણ તમારે લખવાનું છે, જે તમારે જાતે લખવાનું છે. હવે અહીં વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો. તો બાળકો, અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે જે તમારે વર્ગમાં શીખવાની અને ઘરે જઈને કરવાની. તો જુઓ, પહેલાં આપણે સૌ પ્રથમ વોટર કલરવાળા પાણીમાં દોરો પલાળો. એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવો. દોરાનો એક છેડો બહાર રાખીને પાનાને વચ્ચેથી અડધું વાળી દો. કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો. પછી દોરાને બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો. જો ડિઝાઇન બની, તેમાં તમને શું શું દેખાય છે તે સૌને કરો. બાળકો, આ પ્રવૃત્તિ તમે કરશો તો તમને ખૂબ જ ગમી જશે અને આ ડિઝાઇન બની તો એમાં તો શું શું બન્યું તે તમારે સૌને કહેવાનું
જે તમારે ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે અને પછી તમારે સૌને શાળાએ આવીને બતાવવાનું છે। આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો। બાળકો, આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ, તો આ પ્રવૃત્તિ કરતાં પહેલાં ઘરેથી 40 દેવાશ્રી લાવવાનું। આ તમારે આ પ્રવૃત્તિ કરતાં પહેલાં ઘરેથી 40 દેવાશ્રી લાવવાનું તમારે આગળ કરી દેવાનું। હવે અહીં બાળકો અહીંયા બે આકૃતિ આપેલી છે। હવે બે આકૃતિ તમે બાળકો ધ્યાનથી જુઓ, પછી અહીંયા આગળ પ્રશ્ન પણ છે, ધ્યાનથી જોજો। હવે અહીં છે નંબર 1, પહેલી આકૃતિમાં કેટલી દેવાશ્રીની જરૂર પડી? ઉત્તર 26। બાળકો, આપણે આ જે ચિત્ર આપેલું છે એના આધારે જ આપવાનું છે, તો પહેલી આકૃતિ છે તેમાં 26 દેવાશ્રીની જરૂર પડે છે। હવે પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે? બાળકો, તો પહેલી આકૃતિમાં 14 ત્રિકોણ બનેલા છે। આગળ, તો બીજી આકૃતિમાં કેટલી દેવાશ્રીની જરૂર પડી છે? ઉત્તર બીજી આકૃતિમાં 13, એટલે કે તમારે 13 ટૂંકમાં 13 લખવાનું છે। હવે આગળ પણ એક પ્રશ્ન છે, બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? તો 4। નંબર 5, આકૃતિ 1 કરતાં આકૃતિ 2માં કેટલી ઓછી દિવસની જરૂર પડી? તો 13। હવે અહીં શબ્દ ચિત્ર ઓળખો અને લખો। બાળકો, અહીંયા શબ્દ અને ચિત્ર બંને આપેલા છે, જે ઓળખવાના છે અને લખવાના છે। એટલે કે આજે જે જાણે કે આપણે ઉદાહરણ જોઈએ, તો અહીં એક ફૂલનું ચિત્ર આપેલું છે, તો એની 4 પાંખીઓમાં બા, એક પાંખીયામાં બા, બીજા પાંખીયામાં ર, બા ર, પછી ત્રીજામાં મા અને બીજામાં સી, એટલે કે 12 માસી। તો હવે તમારે અહીંયા પહેલા ખાનામાં 12 માસી લખવાના છે। એવી જ રીતે આ બધા જ શબ્દો ઓળખવાના છે। તો ચાલો પહેલાં આપણે તેને ઓળખી લઈએ અને પછી જ તેને લખીએ। બાળકો, તો પહેલું છે જે તમને ચિત્ર આપેલું છે તે છે 12 માસી। પછી છે નાક, ખબર પડી ને બાળકો, આ નાક છે। નંબર 3માં, બાળકો અહીં નંબર 3માં શું છે તે તમને કશી ખબર પડી? તમને ખબર પડી ગઈ હશે, તે એક પંખી છે, પણ તે શું છે તે તમને ખબર પડી? તો તે એક બગલો છે। પછી આગળ, તો અહીં બાળકો કશુંક લખેલું છે, શું લખેલું છે તે તમને કંઈ ખબર પડી? તો તે ડાળી, એમ લખેલું છે। હવે છે નંબર 5, બાળકો અહીં તમને એક ચિત્ર આપેલું છે, તો એ છે આંખ, તમને ખબર પડી ગઈ હશે એ છે આંખ। પછી તમને આ ડાળીની નીચે, તો તમને ખબર પડી ગઈ છે આ પણ વૃક્ષ, એટલે કે તે ઝાડ છે। પછી આગળ ધજા, અને પછી દડો। બાળકો, અરે આ શું? આ તો તમે જે મેદાનમાં તમે રોજ ક્રિકેટ સાથે રમો છો તે જ છે ને, આ દડો છે। હવે અહીં છે આગળ, તો બાળકો આ ચિત્ર ધ્યાનથી તમને થશે કે આ તો કોઈ બોટલ જેવું દેખાય છે, પરંતુ ના, આ તો ટિફિન છે। હવે બાળકો, આપણે આ બધા જ શબ્દો ઓળખીને લખવાના છે। તો આપણું પહેલું ચિત્ર આપણે જોયું, તો એ 12 માસી। બીજું ચિત્ર ના, પછી નંબર 3માં બગલો, નંબર 4 તો ડાળી, નંબર 5 આંખ, નંબર 6 ઝાડ, નંબર 7 ધજા, નંબર 8 ટિફિન, અને નંબર 9 દડો। હવે આગળ જોઈએ, વાક્ય ચિત્ર વાંચો ને તેને ગોઠવીને તેનું અનુલેખન કરો,
તો બાળકો, આપણે આજે બધા વાક્યો આપેલા છે તેને ગોઠવીને આનું લેખન કરવાનું છે. તો બાળકો, મેં અહીંયા ગોઠવી લીધા છે અને ગોઠવીને આનું લેખન કરી દીધા છે. અહીંયા જે આપણે પહેલાં તમને આપેલું છે તે પહેલાં આપણે બધા વાંચી લઈએ. આડાવાળા જે આપેલા છે તે પહેલું છે, દૂધ મને શક્તિ આપે છે. પછી છે, દૂધ પીઓ સ્વસ્થ રહો. પછી છે, હું રોજ દૂધ પીવું છું. પછી, મને હળદરવાળું દૂધ ખૂબ ભાવે છે. પછી, શક્તિદાયક દૂધ. અને પછી છેલ્લે છે, આ મારો કપ છે. બાળકો, હવે આ બધા વાક્યોને ચાલો હવે આપણે બધા વાક્યોને ગોઠવીને તેનું અનુલેખન કરીએ. તો પહેલાં છે, આ મારો કપ છે. પછી, હું રોજ દૂધ પીઉં છું. અને પછી આવશે, મને હળદરવાળું દૂધ ભાવે છે. પછી, દૂધ મને શક્તિ આપે છે. અને પછી, શક્તિદાયક દૂધ. અને સૌથી છેલ્લે આવશે, દૂધ પીઓ સ્વસ્થ રહો. હવે બાળકો, અહીંયા ઘરનું ચિત્ર દોરીને બધું લખેલું છે. તો ચાલો પહેલાં આપણે જે અહીંયા આપેલા છે આડાવાળા ગોઠવીને તે વાંચી લઈએ અને પછી જ તેને ગોઠવીએ. તો પહેલાં છે, મમ્મીનું ઘર પપ્પાનું ઘર. પછી છે, નાના મોટા સૌ બધાનું ઘર. પછી, ઘર ટાઢ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે. તો બાળકો, આ ત્રણ લીટીઓ છે તે આ ઘરની તે ઘરની છત ઉપર લખેલું છે. પછી, ઘરની દીવાલ પર લખેલું છે, ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. પછી અહીંયા નીચે જે લાઈન આવે તેમાં લખ્યું છે, રમવાનું જમવાનું વહાલ કરવાની જગ્યા વહાલું મારું ઘર. બારીમાં લખ્યું છે, મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. અને દરવાજામાં લખ્યું છે, અમારા ઘરે આવવું બધાને બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે. તો ચાલો બાળકો, હવે આપણે આ બધાને બધા વાક્યોનું ગોઠવીને અનુલેખન કરીએ. તો પહેલું આવશે, મમ્મીનું ઘર પપ્પાનું ઘર. પછી આવશે, નાના મોટા સૌ બધાનું ઘર. પછી આવશે, ઘર ટાઢ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે. પછી, ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. પછી, મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. પછી, અમારા ઘરે આવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે. પછી, રમવાનું અને જમવાનું સાથે વહાલ કરવાની જગ્યા વહાલું મારું ઘર. ચાલો આપણે આગળ જોઈએ. તો અહીં છે, જ્યોર્જ કાળક કે કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. તો આપણો સાચો ઉત્તર છે, કાગળ. તેથી આપણે કાળક છે તેની ઉપર ચોરસ કરશું, એટલે કે આપણે અહીંયા જે ખોટો શબ્દ હોય તેની ઉપર ચોરસ કરવાનું છે. તો બાળકો, આપણો આખો શબ્દ બનશે, જ્યોર્જ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. પછી નંબર બે, તો દાદા રકાબીમાં રબાકીમાં કોફી પીવે. તો આપણો સાચો ઉત્તર છે, રકાબીમાં. તેથી આપણે રબાકીમાં તે છે તેની ઉપર ચોરસ કરશું, એટલે આપણો સાચો ઉત્તર બનશે, દાદા રકાબીમાં કોફી પીવે. પછી નંબર ત્રણ, પેન્સિલથી લખેલું ભૂસી શકાય. તો આપણો સાચો ઉત્તર છે, પેન્સિલથી. એટલે આપણે પેન્સિલથી જે છે તે ભૂસી દઈએ, તેથી તેને ચેકી દઈશું, એટલે કે ચોરસ કરી દઈશું. તો આપણો આખું વાક્ય બનશે, પેન્સિલથી લખેલું ભૂસી શકાય. પછી, મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા. બાળકો, અહીં બે શબ્દ આપ્યા છે, રંગના રગના. તો આપણો સાચો ઉત્તર છે, રંગના. તેથી આપણે રગના ઉપર રગના જે શબ્દ છે તે ખોટો છે, તેથી આપણે તેની ઉપર ચોરસ કરશું. તો આખો શબ્દ બનશે, મેઘાએ લાલ રંગના ફુગ્ગા
ફૂલવ્યા. પછી નંબર 5, અગજર કે અજગર. જ્યારે વિન્ટર આવી ગયો તો આપણો સાચો ઉત્તર છે અજગર. તેથી અગજર ઉપર આપણે શું કરીશું? ચોરસ. તો આપણો સાચો ઉત્તર આવશે અજગર ઝાડને મીંટાળ આવી ગયો. પછી નંબર 6, વાળ કાપવા વાળંદ વાણંદ પાસે જવું પડે. તો આપણો સાચો ઉત્તર છે વાળંદ. તેથી આપણે વાણંદ, વાળંદ છે તે શબ્દ ઉપર આપણે ચોરસની નિશાની કરશું, કારણ કે તે ખોટું છે. તો આપણો સાચો ઉત્તર બનશે વાળ કાપવા, વાળંદ પાસે જવું પડે. પછી છે આગળ નંબર 7, ફિશોદ નમૂના પ્રમાણે અને પછી છે પ્રણામે કાગળનો પંખો બનાવે છે, બવાને છે. બાળકો તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તને અહીં એક જ વાક્યમાં બે શબ્દ શીખવાના છે. પ્રમાણે પ્રણામેમાં તો આપણે પ્રણામેને છેકશું એટલે કે આ, અને બીજામાં બનાવે બતા બવાને માં બવાનેને છેકશું. તેથી આખો શબ્દ બનશે ફિરદોસ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે. અહીંયા છે પછી આગળ તો 600 શ્વાસોચ્છ્વાસમાં શબ્દ બોલવામાં તકલીફ પડે છે. બાળકો અહીં પણ એક જ વાક્યમાં બે શબ્દ શીખવાના છે. તો આપણે પહેલાં છશ્વાસોચ્છ્વાસમાં છેકશું અને બીજામાં પછી તકલીફમાં છીકશું. તો આખો વાક્ય બનશે શ્વાસોચ્છ્વાસ શબ્દ બોલવામાં તકલીફ પડે છે. પછી અહીંયા નંબર 9, અહીં અલગ પછી છે અગલ. રંગના કાગળના ટુકડા ચોંટાડો. તો આપણો સાચો ઉત્તર છે, તો બાળકો અહીં તમારે અગલ ને અલગમાં અગલ છે તેની ઉપર તે ખોટો શબ્દ છે, તેથી તેની ઉપર તમારે ચોરસની નિશાની કરવાની છે. અને પછી અગલ અને અલગ છે તે આપણો સાચો. પછી ચોંટાડો ને ચોળાડો. તો ચોળાટો અને ચોંટાડોમાં આપણે ચોળાટો છે તેની ઉપર ચોરસની નિશાની કરશું, કારણ કે તે છે તે સાચો ખોટો છે. એટલે આપણે ચોળાટો ઉપર ચોરસ કર્યો, તેથી આપણો સાચો ઉત્તર બન્યો અહીં અલગ રંગના કાગળના ટુકડા ચોંટાડો. હવે આગળ નંબર 10, જલેબી અને પછી છે જબેલી સાથે ફાફડા અને પછી છે ફાડફા ખવાય. તો આપણો સાચો ઉત્તર છે જલેબી. તો જલેબી, તો આપણે જલેબી ઉપર અહીં ચોરસની નિશાની કરશું. બાળકો અહીં કરેલું નથી, પરંતુ તમારે જલેબી ઉપર ચોરસની નિશાની કરવાની છે. અને પછી ફાડફા ઉપર ચોરસની નિશાની કરવાની છે જે તે ખોટું છે. તેથી તો આપણો સાચો ઉત્તર બનશે જલેબી સાથે ફાફડા ખવાય. પછી આગળ તો મેં ગરમ પહેલાં છે અહીંયા ગરમ અને પછી છે ગરમ દૂધ એટલે દધું અને પછી છે દૂધ પીધું. તો આપણો ખોટો ઉત્તર છે ગરમ. તો એ તમારે ચેકી નાખવાનું છે. અને પછી છે ગરમાગરમ. તો તમારે ગરમાગમર તે છે તેની ઉપર તમારે ચોરસ કરવાનું છે. અને પછી દધું ઉપર પણ ચોરસ કરવાનું છે. તેથી આપણો સાચો આખો વાક્ય બનશે મેં ગરમાગરમ દૂધ પીધું. ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ, શીખો, બનાવો અને કહો. બાળકો અહીં વર્ગખંડમાં અંધારું કરી ટોર્ચ વડે ડસ્ટર હાથ આંગળા પુસ્તક ચોકડી મદદથી પડછાયા બનાવો. બાળકો અહીં તમને હાથથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી આપી છે અને તે તમારી દિવાલ બાજુમાં કરવાની છે જેથી તેનો પડછાયો બને. બાળકો તમારે બનાવવાનું છે અને પછી દિવાલ આગળ બનાવવાનું છે જેથી તમને પડછાયો બને, અને પડછાયો છે તે તમારે જોવાનું છે. તો બાળકો આ બધી જ આકૃતિ તમારે તમારા વર્ગખંડમાં કરવાની
છે. હવે બાળકો અહીં સરસ મજાનું ગીત આપેલું, એક સરસ મજાનું ગીત આપેલું છે અને આ ગીત આંગળી ઉપરનું છે અને આ ગીતનું નામ છે આંગળાનો જાદુ. ચાલો પહેલાં આપણે તેને વાંચન કરીએ. બાળકો ધ્યાનથી સાંભળજો, આગળ પ્રશ્નો પણ આવે છે, તો ચાલો ગાઈએ. ચલો આપણે તેનું વાંચન કરીએ. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતો જાય, મારા આંગળામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય, મારા આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં એ સર સર તરતી ઉપર નીચે થાય, આંગળામાંથી પેન્સિલ પકડું ચિત્ર સરસ દોરાય, આંગળામાંથી પીંછી પીંછી પકડું રંગો નવા ભરાય, ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણ ખણ કરતી આવું ન કરાય. બાળકો તો અહીં આ કવિતામાં સૌ પ્રથમ અહીંયા હરણ બને છે, મારા આંગણામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને તો ઠીકડા મારતો જાય, એટલે કે મારા આંગણામાંથી તો બે હરણ બની જાય અને તો ઊંચા કાન કરીને ઠેકડા મારતો જાય, ઠેકડા એટલે કે કૂદકા, તે કૂદકા મારી જાય. બાળકો અહીં સાઈડમાં બે હરણનું ચિત્ર આપેલું છે. હવે છે મારા આંગણામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે તો એ પણ ફૂલ થઈ જાય, એટલે કે મારા આંગણામાં એ પતંગિયું પણ બની જાય, એ ઉડતું જઈને ફૂલ પર બેસે તો એ પણ ફૂલ થઈ જાય. પછી અહીંયા મારા આંગણામાંથી માછલી બની જાય, પાણીમાં સરસર કરતરતી ઉપર નીચે થાય, એટલે કે મારા આંગણામાંથી એક માછલી પણ બની જાય અને પાણીમાં સરસર તરતી ઉપર નીચે થાય. બાળકો અહીં હાથમાંથી માછલી બનાવ્યું છે જેનું ચિત્ર પણ આપેલું છે. પછી અહીંયા આંગણામાંથી પેન્સિલ પકડું ચિત્ર સરસ દોરાય, આંગણામાંથી પીંછી પકડું રંગો નવા ભરાય, એટલે કે આંગણામાંથી પેન્સિલ પકડું એટલે મસ્ત સરસ 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 ચિત્રો દોરાય, અને આંગણામાંથી પીંછી પકડું તો રંગો નવા ભરાય, એટલે કે રંગો નવા પૂરાય. હવે છે ક્યારેક મારી આંગળી તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય, એટલે કે ક્યારે મારી આંગળી બહુ જ તોફાની થઈ જાય અને કાનમાં જઈને ખણખણ કરતી આવું પણ આવું ન કરાય. ચાલો આગળ જોઈએ બાળકો. હવે એના આધારે પ્રશ્નો છે. આપણો પહેલો પ્રશ્ન છે નંબર 1, તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? જવાબ, મને આંગળામાંથી બે હરણ બની જાય, આ જાદુ સૌથી વધુ ગમ્યો. હવે નંબર 2, તમને બીજી વાર ગાવાનું મન થાય તે પંક્તિ નીચે એક લીટી કરો. તો આ મને જે બીજી વખત ગાવાનું મન થાય એ મેં પંક્તિ લખી છે, ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય, મને આ પંક્તિ બીજી વાર ગાવાનું મન થાય. આગળ નંબર 3, ગીતની જે લીટી એટલે કે પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો. તો જવાબ, મારા આંગણામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય. તો મને આ પંક્તિ છે તે યાદ રહી, તેથી બાળકો આ પંક્તિ મને યાદ રહી તો હું સૌને સંભળાવું. હોય તમારે પણ જે તમને યાદ રહી હોય તે તમારે સૌને સંભળાવવાની છે. આગળ આંગળાની મદદથી તમે બીજા કયા કયા કામ કરી શકો? ઉત્તર, આંગળાની મદદથી હું ખાઈ શકું, લખી શકું, વસ્તુ પકડી શકું, ચપટી વગાડી શકું, ચિત્ર દોરી શકું, જુદી જુદી મુદ્રાઓ કરી શકું. બાળકો અહીં તમારે આ બધી જ વસ્તુ, આ બધું તમારે અંગે લખવાનું છે. મેં બધું મારા અંગે લખ્યું છે.
હવે અહીં છે આગળ આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ખોટાની નિશાની કરો બાળકો તો પહેલું છે લખવું તો એ આંગળાની મદદથી થાય તો એમાં પણ નહીં તો પછી છે આપણે આગળ જોઈએ તો પછી છે રડવું તો રડ તો એમાં આપણે ખોટું કરશું પછી ટીંગાડવું તો એમાં આપણે કાંઈ નહીં કરશું પછી દોરવું તેમાં પણ કંઈ નહીં ફૂલ ચૂંટવા તો એમાં પણ કંઈ નહીં ગાવું તેમાં ખોટું પછી જમવું તેમાં કંઈ નહીં હસવું તો ખોટું પીવું તો કંઈ નહીં જોવું તો ખોટું પગાડવું તો કંઈ નહીં ચપટી વગાડવી તો કંઈ નહીં ચોંટાડવું તો કંઈ નહીં તાળી પાડવી તો કંઈ નહીં ને બતાવવું તો કંઈ નહીં ચાલો હવે આપણે આગળ જોઈએ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને તો આપણે આખું આપણું વાક્ય બનશે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા પછી છે નંબર બે હોશિયાર છે અને નમ્રતા વિક્રમ તો વિક્રમ અને નમ્રતા હોશિયાર છે હવે નંબર ત્રણ ફૂલ પર બેસે છે પતંગિયું તો પતંગિયું ફૂલ પર બેસે છે પછી બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા હવે નંબર પાંચ હરણ ઠેકડા ઊંચા કાન કરીને મારે છે ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે પછી રાજા હતો મગધનો અશોક મગધનો રાજા હતો પછી છે ગુલાબી ફ્રોક પહેર્યું છે ઢીંગલી તો ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે પછી છે નંબર આઠ બને મારા આંગણામાંથી બને છે મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી તો મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી બને છે પછી નંબર નવ લીંબુ શરબત પીધું સ્ટોલથી કાગડાએ સ્ટોલથી લીંબુ શરબત પીધું નંબર દસ કરે છે પરાક્રમો છોટા ભીમ એટલે કે છોટા ભીમ પરાક્રમો કરે છે બાળકો અહીંથી આપણો અડધો પાઠ એટલે કે ભાગ એક સમાપ્ત થાય છે આગળનો ભાગ બે હું આગળના વિડીયોમાં લઈને આવીશ ધન્યવાદ.